રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ફોર્મ ભર્યું છે. રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસે પણ સમર્થન જાહેર કર્યું છે. તો ફોર્મ ભરતી વખતે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સહિત કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષ પદના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા બાદ ન્યૂઝ 18 ગુજરાતી સંવાદદાતા હિતેન્દ્ર બારોટ સાથે ખાસ વાતચીત કરી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ત્રિવેદીની સર્વાનુમૃતે પસંદગી કરાઈ છે. ત્યારે પરિષદ રાજેન્દ્રભાઈ છે. રાજેન્દ્રભાઈ ખાસ કરીને સર્વાનુમૃત પસંદગી થઈ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા પણ એવી અપેક્ષા રખાય છે કે અધ્યક્ષ અમારા વાલી બનશે. તો કેવી રીતે બનશો? કાયદાથી. કાયદાનું રક્ષણ વિપક્ષ જ્યારે પણ માગશે ત્યારે કાયદાથી એમને રક્ષણ મળશે. રાજેન્દ્રભાઈ ખાસ કરીને વાત કરીએ કે તમારી સામે પડકારો કેવા જોઈ રહ્યા છો? આમાં પડકારો જેવું કશું હોતું જ નથી. જ્યારે વાલી તરીકે મને વિપક્ષ માનતું હોય પછી પડકાર ક્યાં રહ્યો? વિપક્ષ દ્વારા સતત એવા આરોપો થતા રહેતા હોય છે અધ્યક્ષ સામે કે પક્ષપાત પરિવાર લડતનાવતા હોય છે. બીજું, તમે સત્તાધારી પક્ષમાં 40 વર્ષ કરતાં બહુ વધુ સમય સુધી બીજેપીમાં રહ્યા છો. ક્યાંક ને ક્યાંક તમારી કુણી લાગણી પણ ક્યાંક અધ્યક્ષ પદ પર બેઠા પછી પણ જોવા મળતી હોય છે, એવા પૂર્વમાં પણ જોવા મળ્યું છે. તો તમે શું ધ્યાન રાખશો? એટલા માટે તો મેં રાજીનામું આપ્યું છે પાર્ટીમાંથી. અને માણસ સમયકાળના અને પોતાના અનુભવના આધારે 20 વર્ષ સુધી રાજકારણના વિવિધ પદોમાં રહ્યો છું. કાઉન્સિલર તરીકે બે ટર્મ રહ્યો છું. 10 વર્ષ બાર કાઉન્સિલ ગુજરાતની એના ચેરમેન તરીકે રહ્યો છું. શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે રહ્યો છું. ક્યાંય ઉણપ આવવા દીધી નથી. અને મને શ્રદ્ધા છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જેવી વિદેશોમાં પ્રખ્યાત આવી યુનિવર્સિટીના સેનેટના ફ્લોર ઉપર 15 વર્ષ સુધી મેં કામ કર્યું છે. ત્યાંય ક્યાંય ઉણપ આવવા દીધી નથી. અને હું પોતે આપ ભલા તો જગ ભલા હું એમાં માનું છું. મારી અંદર ખાસ કરીને વાત કરીએ, ધારાસભ્ય યુવાન ઘણા આવ્યા છે, તોફાની પણ ઘણા લોકો છે એમ કહી શકાય. તો તમારો રોલ કેવી રીતે કરશો? એમને કંટ્રોલ કેવી રીતે કરશો? મને વિપક્ષના ઘણા મિત્રોને જોયા છે મેં. કોઈ મને તોફાની લાગ્યા નથી. અને દરેક મા બાપને પોતાના બાળકો તોફાની લાગતા હોય તો પણ એ તોફાની તરીકે એનું વર્તન જોતા નથી હોતા, હકારાત્મક પોઝિટિવ રીતે જોતા હોય છે. અને હું એવું માનું છું કે બધા જ મેચ્યોર્ડ છે. 3-3.5 લાખના દરેક પ્રતિનિધિ ચૂંટાઈને આવેલા છે. આટલા બધા મતદારો એમના નાગરિકો એમની સામે જોતા હોય છે કે એમનું વલણ વિધાનસભામાં શું રહ્યું અને મૂલવતા હોય છે. એટલે હું માનું છું ત્યાંથી ચૂંટાયેલો પ્રતિનિધિ હંમેશા લોકશાહીને વરેલો છે આ દેશમાં. અને એનાથી એવું કોઈ ખોટું વર્તન થાય નહીં ને કરશે પણ નહીં. અને કાયદામાં જોગવાઈઓ એના માટેની સંપૂર્ણ રીતે આપેલી છે, ચાહે સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ હોય. રાજેન્દ્ર ત્રિવેદી એમનું સ્પષ્ટપણે માનવું છે કે સત્તાધારી કે વિપક્ષ એ મારા માટે કોઈ, મને દરેક સમાજ દરેક સંપૂર્ણ ન્યાય મળશે. કેમેરા અરેશ ગઢવી સાથે હિતેન્દ્ર બારોટ, નેટવર્ક 18, ગુજરાતી ન્યૂઝ, ગાંધીનગર. તો પહેલા રાજેન્દ્ર ત્રિવેદીએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ મંત્રીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં રાજેન્દ્ર ત્રિવેદીના રાજીનામાનો સ્વીકાર કર્યો. 40 વર્ષ એક પાર્ટીમાં રહ્યા હોય, 40 થી 45 વર્ષ સુધી, એનું દુઃખ તો ચોક્કસ એક આંખમાં હોય જ. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો ઋણી છું કે મને ઉમેદવારી માટે પસંદ કર્યો છે અધ્યક્ષની. આજે ઉમેદવારી કરવા જતા પહેલા રાજીનામું આપવાનું યોગ્ય માન્યું છે. અને જે આપણી લોકશાહીને મજબૂત કરે, બંને પક્ષોમાં સ્વતંત્ર રીતે અધ્યક્ષ ઉપર વિશ્વાસ રહે એ પ્રણાલિકાને આગળ વધારવા આજે રાજીનામું આપ્યું છે પાર્ટીમાંથી. અને મારું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. આદરણીય ભૂપેન્દ્રસિંહજી, અમારા વરિષ્ઠ સંસદીય મંત્રીશ્રી, ગૃહમંત્રી આદરણીય પ્રદીપસિંહજી, ભાઈશ્રી પંકજભાઈ દંડકશ્રી, એમની ઉપસ્થિતિમાં રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ભારતીય જનતા પાર્ટીના સભ્યપદેથી રાજીનામું મને સુપરત કર્યું છે. એ રાજીનામાનો સ્વીકાર મેં કર્યો છે. એક બાજુ દુઃખ છે, બીજી બાજુ આનંદ પણ છે કે એમના વિશાળ અનુભવનો લાભ એ સમગ્ર રાજ્યની જનતાને વિધાનસભાના અધ્યક્ષ તરીકે તટસ્થતાથી મળશે એવો પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે. ભાઈ રાજેન્દ્રભાઈને અમે સૌએ શુભકામના પાઠવી છે અને એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.